ભુજ શહેરના એરપોર્ટ રોડ પર નાગનાથ મંદિર સામે આવેલ જમીન સર્વે નંબર 718A અને 718-4 વાળી જમીન અંગેની ખોટી નોંધો તથા ખોટા નકશાના આધારે બિનખેતી કરવામાં આવી હોવાની ફરિયાદ બાદ આજે 25 વર્ષના સમય બાદ કલેક્ટરનો બિનખેતીનો હુકમ મહેસૂલ ખાતા દ્વારા રદ કરવામાં આવતા સંબંધિત જમીન પર પ્લોટ ધરાવતા અને મકાન ધરાવતા લોકોમાં ખળભળાટ મચી જવા પામેલ છે. ભુજના નાગનાથ મંદિર સામે આવેલ સર્વે નંબર 718A અને 718-4 જમીન અંગેની ખોટી નોંધો અને ખોટા નકશાના આધારે કલેક્ટરશ્રીના તારીખ 13/1/92 હુકમથી કાંજી વિશ્રામ પટેલે બિનખેતીમાં ફેરવવા માટે મંજૂરી માંગી હતી. અરજદારના ખાતામાં જમીન 3.39 ગુઠા હોવા છતાં 4.7ની બિનખેતી કરવામાં આવી હોતા લાંબા લિટિગેશન બાદ ખુદ કલેક્ટરશ્રીએ આ ક્ષતિયુત હુકમ રદ કરવા માટે મહેસૂલ વિભાગને દરખાસ્ત કરતા તેમના દ્વારા હુકમથી કલેક્ટરશ્રીના તારીખ 13/1/92 બિનખેતીનો હુકમ રદ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ જમીન પર હાલે પ્લોટ પડી ગયા છે અને સેંકડો લોકો રહે છે, ત્યારે હાઈકોર્ટે કાયદામાં કોઈ ફેરફાર તેનાથી ના થાય તેવું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે અરજદારોની વિવાદી જમીન પર માલિકી ન હોય તો તેના ખરીદદારને કોઈ ટાઇટલ મળે નહીં. હાઈકોર્ટમાં ગોવિંદ નાથાએ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં અવિનાશભાઈ રામજી ઠક્કરે દલીલો કરી હતી. ભુજ શહેરના એરપોર્ટ રોડ પર નાગનાથ મંદિર સામે આવેલ જમીન સર્વે નંબર 718-4 વાળી જમીન અંગેની ખોટી નોંધો તથા ખોટા નકશા આધારે કલેક્ટરશ્રીના તારીખ 13/1/92 હુકમથી કાનજી વિશ્રામ પટેલ વગેરે બિનખેતીમાં ફેરવવામાં મંજૂરી મેળવેલ હતી. અરજદારના ખાતામાં જમીન 1/39 મૂઠા હોવા છતાં 1/7 અને 4ની બિનખેતી કરાવેલ હોતા લાંબા લિટિગેશન બાદ ખુદ કલેક્ટરશ્રી દ્વારા આ ક્ષતિયુક્ત હુકમ રદ કરવા સચિવશ્રી મહેસૂલ વિભાગ વિવાદને દરખાસ્ત કરવામાં આવતા તેમના દ્વારા તારીખ 27/6/2016ના હુકમથી કલેક્ટરશ્રીના તારીખ 13/1/92નો બિનખેતી હુકમ રદ કરવામાં આવ્યો છે. આથી સંબંધિત પ્લોટ ધારકોમાં ખળભળાટ મચી ગયો છે કે આવ્યું હતું કે વિવાદી જમીન તેમના દ્વારા વેચાણ કરી નખાય છે અને આ જમીનના પ્લોટોમાં લોકો રહેણાંક કરી રહ્યા છે. કોર્ટે ચુકાદામાં ઉલ્લેખ કર્યો કે આથી કાયદામાં કોઈ ફેરફાર થતો નથી. જો અરજદારની વિવાદી જમીન પર માલિકી ન હોય તો તેમના ખરીદનારને કોઈ ટાઇટલ મળે નહીં. કાયદાની જોગવાઈ મુજબ જમીનની માલિકીનો પ્રશ્ન સિવિલ કોર્ટમાં દાખલ કરવાનો રહે છે. હાઈકોર્ટે ગોવિંદ નાથા તરફથી વિદ્વાન એડવોકેટ શ્રી અવિનાશભાઈ રામજી ઠક્કરે દલીલો કરી હતી. આમ 24 વર્ષના લાંબા સમય બાદ નિર્ણય થયેલ લિટિગેશન સંકળાના પરિણામે પરિસ્થિતિ એ થઈ કે આ જમીનના બિનખેતી ખોટો પ્લોટો ખરીદ્યા તેના પર મકાન બાંધી રહેનારાઓની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થવા લાગી છે, પામી છે. ખોટા ટાઇટલ ઊભા કરી તેમના મેળા પીપણાથી બિનખેતી મંજૂરી મેળવનારા બિલ્ડરો માટે આ એક સબક મળ્યો છે અને આંખો મીચીને ટાઇટલની ખરાઈ કર્યા વગર પોતાના પરસેવાના પૈસા ખર્ચીને ખોટો પ્લોટો ખરીદનારાઓને ગંભીર ચેતવણી મળી છે.